રાજપીપરાના નગરપાલિકાના 65મા પ્રમુખ તરીકે 26 વર્ષના સૌથી નાની વયના યુવાન પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ તથા 28 વર્ષના યુવાન ઉપપ્રમુખ તરીકે ભાજપાના હેમંતભાઈ ચૂંટાયા, જેમાં ભાજપાના 16 સદસ્યો કોંગ્રેસના સદસ્યોની ઉપસ્થિતિમાં 17/3/2021ના રોજ સામાન્ય સભા મળી હતી. એ સામાન્ય સભામાં ચૂંટાયેલા 28 સભ્યોમાંથી 5 સભ્યો પૈકી નિલેશસિંહ આટોદરિયા, મીનાક્ષીબેન આટોદરિયા, ઇસ્માઇલ ઉસ્માન ગની મંસૂરી, સાબેરાબેન સુરેશભાઈ, માધુભાઈ માસી ગેરહાજર રહ્યા હતા. જેમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાજપા માત્ર 26 વર્ષના યુવાનને ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં સૌથી નાની વયના યુવાન પ્રમુખ તરીકે કુલદીપસિંહ અલકેશસિંહ ગોહિલ તથા 28 વર્ષના યુવાન ઉપપ્રમુખ તરીકે ભાજપાના હેમંતભાઈ નાગજીભાઈ માસી બિનહરીફ ચૂંટાયા હતા. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નીલ રાવે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ પદ માટે પ્રથમ 2.5 વર્ષની મુદત કુલદીપસિંહ અલકેશસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ પદ માટે હેમંત માસીની બિનહરીફ વરણી કરી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે સપનાબેન માસી, પક્ષના નેતા તરીકે વિરેન્દ્રસિંહ ગોહિલ અને દંડક તરીકે કાજલબેન પંકિલભાઈ પટેલની બિનહરીફ વરણી ભાજપે કરી હતી. વોર્ડ નંબર 6માંથી સૌથી વધુ મતે ચૂંટાયેલા રાજપીપળા નગરપાલિકાના 65મા પ્રમુખ તરીકે 26 વર્ષના સૌથી નાની વયના યુવા પ્રમુખ તરીકે આજે નગરપાલિકાના પ્રમુખ તરીકેનો હવાલો સંભાળ્યો હતો. જો કે પ્રમુખ બન્યા પછી કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજે અમે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બિનહરીફે ચૂંટાયા છે, ત્યારે આજથી નગરના વિકાસની જવાબદારી અમે સ્વીકારીએ છીએ અને કોઈપણ જાતના ભેદભાવ વિના નગરનો સર્વાંગી વિકાસ થાય એવા અમારા પ્રયત્નો રહેશે. નગરપાલિકામાં અમને સ્પષ્ટ બહુમતી મળી છે. 2015માં પણ સ્પષ્ટ બહુમતી મળી હતી, જેમાં નગરના વિકાસના ઘણા કામો કર્યા હતા. આજે પણ કોઈ અધૂરા કામ હશે તો અમે પૂરા કરીશું, સૌનો વિશ્વાસ સંપાદન કરીશું એવો વિશ્વાસ આપ્યો હતો. વેરા વધારવાના પ્રશ્ન પ્રમુખ કુલદીપ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતની 7 નગરપાલિકાઓ ઉપર પેન્શનરના પગારનો મોટો બોજો છે, એ માટે અમે ગુજરાત સરકારમાં રજૂઆત કરીશું. કારણ કે જો ગુજરાત સરકાર પેન્શનરોને પગારની જવાબદારી સ્વીકારી લે તો નગરપાલિકા ઉપર બોજો નહીં આવે, વેરા વધારવાની જરૂર નહીં પડે. આ અંગે સરકારમાં અમે રજૂઆત કરીશું. ઉપરાંત રાજપીપળા નગરમાં હાલ ભૂગર્ભ ગટર યોજનાઓને ગેસની પાઇપલાઇનના મોટા કામો ચાલી રહ્યા છે, જે ખૂબ ઝડપથી અમે પૂરા કરીશું અને નગરનો સર્વાંગી વિકાસ થાય અને સૌને સાથે રાખીને કામ કરીશું અને નગરનો સ્વચ્છ અને લોકાભિમુખ વહીવટ આપવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટાયેલા નવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ તેમના પરિવારમાં 3જી પેઢીના પ્રમુખ બન્યા હતા. આ અગાઉ આવા તેમના દાદા જસવંતસિંહ ગોહિલ 1997માં નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ તેમના પિતા અલકેશસિંહ ગોહિલ સૌથી વધુ 4 વખત નગરપાલિકાના નાના પ્રમુખ બન્યા હતા. હવે 3જી પેઢીના તેમના પુત્ર કુલદીપસિંહ ગોહિલ 65મા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પ્રમુખ બન્યા પછી તેઓ આજે તેમણે પિતાની પ્રતિમાને હાર પહેરાવી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ માતા સ્મિતાબેન ગોહિલના આશીર્વાદ લેતા માતા ભાવ વિભોર બની ગઈ હતી. એમની આંખમાં હર્ષના આંસુ આવી જતા માતા પુત્રનું મિલનના ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા. કુલદીપસિંહ ગોહિલે પાલિકાનો ચાર્જ સંભાળ્યા પછી ભાજપાના કાર્યકરો સમર્થકો સહિત ખુલ્લી જીપમાં ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું, જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.